શ્રીમદ ભાગવત એ દર્શન શાસ્ત્ર છે સર્વમાં પરમાત્માના દર્શન કરવા એ ભાગવતનું ફળ છે પરમાત્મા પ્રેમ પરતંત્ર છે સર્વવ્યાપક પરમાત્માનો સાક્ષાત્કાર કળિયુગના માનવને જ્ઞાન માર્ગે થાય તે કઠણ છે એમ વિચારીને વ્યાસજીએ શ્રીમદ્ ભાગવતની રચના કરવી છે પૂજ્ય ડોંગરે મહારાજ કહે છે કે બીજા શાસ્ત્રો દૂધ દહીં જેવા છે જ્યારે ભાગવત એ માખણ છે ભાગવતમાં વેદ ઉપનિષદનો સાર ભર્યો છે ભગવાન શ્રી કૃષ્ણની સર્વાંગ લીલાઓનો કુબેર ભંડાર શ્રી ભાગવત છે તેમાં માત્ર મિલનની પ્રેમની મૈત્રીની જ કથા નથી સંયોગ કરતા વિયોગ પણ ભારોભાર છે કારણ શ્રી કૃષ્ણ ખુદ કહે છે કે મારા સંયોગ કરતાં મારા વિયોગમાં અનેક ગણું સુખ મળે છે મારું ધ્યાન વિયોગમાં જ વધુ થશે વિયોગમાં પ્રેમ પુષ્ટ બને છે વિયોગમાં ગુણ દેખાય છે અને સંયોગમાં દોષ દેખાય છે અનુભવ્યું આ બરાબર વિરહના સવા વર્ષમાં ને વિયોગની પળે પળમાં જ્યારે જગતથી આપણે કપાઈ ગયા ધ્યાન સહજતાથી થયું તે દરમિયાન શ્રીમદ્ ભાગવતના વાંચન મનનની તક મળી ત્યારે ખ્યાલ આવ્યો એમાં અસ્તિત્વનો ટેકો થયો મહામારીમાં જાણે અસ્તિત્વએ કહ્યું કે ઘરમાં રહો અને સ્વસ્થ રહો આ કુદરતી ફરમાન સરળ બન્યું ભાગવત કથામૃતના વાંચનથી ડોંગરેજીના ભાગવત કથામૃતના દશમ સ્કંધમાં ગોપી વિરહની પરાકાષ્ઠા છે ગોપી ગીત નામની નાની શી પણ મધુર પુસ્તિકા ભોજલરામ ભગતના વંશજ ને સંસ્કૃતના પ્રાધ્યાપક મનસુખલાલ સાવલિયા દ્વારા જેમાં ગોપી ગીતના ઓગણીસે શ્લોકોનો સહજ રસા સ્વાદ છે એ આપણને પ્રાપ્ત થઈ છે અન્ય ગાણામાં હોય શું ગાવું ગીત ગાવું તો પ્રીતનું ગાવું ગુણવંત શાહે લખ્યું દશમ સ્કંદમાં ગોપી ગીતનું શ્રવણ કીર્તન કરતી વખતે માનવીને પ્રેમ તત્વનું નિવાસ સ્થાન પ્રાપ્ત થયું હોય એવી પ્રતીતિ થાય છે માનવ ઇતિહાસમાં કૃષ્ણ થયા એ પહેલાં અને પછી પણ ક્યારેય આવું મધુરતમ પ્રીતનું ગીતકાવ્ય માનવજાતને પ્રાપ્ત થયું નથી એટલે કે પ્રીતના ગીતોમાં ઉત્તમ ગીત તે ગોપી ગીત ગોપીને કૃષ્ણ વિયોગનું દુઃખ છે વિરહમાં વ્યાકુળ થયેલી ગોપીઓ શ્રી કૃષ્ણની ભાવના કરતી શ્રી કૃષ્ણના જ ગુણગાન ગાવા લાગી આ ગાન તે ગીત ગોપીઓએ વિચાર્યું કે જમુનાને કિનારે શ્રીકૃષ્ણની સ્તુતિ કરીશું તેમના વખાણ કરીશું તો ભગવાન પ્રગટ થશે મહાત્માઓ કહે છે કે સ્તુતિ એટલે ગોપી ગીત ભાગવતમાં રાસ પંચાધ્યાયના પાંચ અધ્યાય એ તો ભાગવતના પંચપ્રાણ છે અને એ પ્રાણની મધ્યમાં ગોપી ગીત છે રાસમાં તો ગોપી ગીત જ મુખ્ય છે ગોપી ગીત એકલું વિરહનું ગીત નથી ગોપીઓને બહિરંગમાં વિયોગ છે પણ અંતરંગમાં સંયોગનો અનુભવ થાય છે પહેલા શ્લોકમાં પ્રભુના ગુણગાન તો બીજા શ્લોકમાં શ્રી કૃષ્ણની આંખ એમ કરતાં કરતાં ગોપીઓ પોતાની માગણીઓ આગળ કરતી જાય છે ગોપી ગીતના ચાર શ્લોકોમાં ભગવાનના ચરણોની પ્રશંસાના પુષ્પો વેરીને એ કોમળ કમળ જેવા ચરણો પોતાના સ્તનો ઉપર મૂકવા ગોપી વિનવે છે વરદ હસ્ત મે સિર પર હો એમ કહીને ગોપીઓ શ્રી કૃષ્ણના અધરામૃતની હઠ લઈ બેસે છે પ્રીતના ગીતોમાં ગોપીગીત ઉત્તમ ગીત છે તેનો આધાર છેલ્લો ઓગણીસમું શ્લોક છે જેનો અનુવાદ આ પ્રમાણે છે હે પ્રિય શ્રી કૃષ્ણ આપના જે સુંદર ચરણ કમળ છે તેમને અમે ગભરાતી અને બીતી અમારા કઠિન સ્તનો ઉપર ધીમે ધીમે ધારણ કરીએ છીએ આવા સુકોમળ ચરણોથી આપ વનમાં ભ્રમણ કરો છો ત્યારે કાંટા કાંકરા અને કઠણ પદાર્થોથી એને કેવી પીડા થતી હશે એવા વિચારે આપના ઉપર જેના જીવનનો આધાર છે એવી અમારી બુદ્ધિ બમી જાય છે સદીઓના મહાચિંતક ઓશો ધ્યાન ખેંચે છે કે શ્રી કૃષ્ણના રાસને કામવાસનાના અર્થમાં ના સમજશો કારણ એ વિરાટ પુરુષ અને એ વિરાટ પ્રકૃતિના મિલનનો મહારાસ છે શરદ પૂર્ણિમા નજીક આવે ત્યારે ગોપી ગીતનું સ્મરણ ન થાય તો આપણે કંઈક ન પામ્યા કહેવાય